હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખતા હતા કોને ખબર છે? હા, આપણે પાઠ 11 વાડીમાં શીખતા હતા, પરંતુ એ પાઠ અધૂરો રહી ગયો હતો. તો ચાલો આજે આપણે આ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, ત્યારબાદ રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે. ખેતરના એક ખૂણે તેણે જોયું તો થોડાક માણસો એક ક્યારામાં ઘાસ સાફ કરતા હતા, તો તેણે પણ ત્યાં જઈને ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. તમને ખબર છે શું થયું? નથી ખબર? ચાલો હું કહું. ફ્રેન્ડ્સ, તેના નાના અને નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા હતા, અને ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા હતા. સો ફ્રેન્ડ્સ, તમે મને કોઈ કહી શકશો કે બધી જ વનસ્પતિને મૂળ હોય છે? કોઈને ખબર છે? બોલો. હા, બધી જ વનસ્પતિને મૂળ હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું બધા જ વૃક્ષો અને છોડના જે મૂળ હોય છે તે જમીનની અંદર કેટલા ઊંડા અને ફેલાયેલા હોય છે? કોણ કહેશે મને? બોલો. હા, બરાબર છે. જે વૃક્ષો હોય છે તો તેના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે, અને જે છોડ હોય છે તો તેના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરતા નથી, તેઓ જમીનની આજુબાજુ ફેલાયેલા હોય છે. ત્યાં રતને જોયું તો રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે બેટા, આ મૂળા છે અને તે પણ એક મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા રહ્યા. ફ્રેન્ડ્સ, તમે કોઈ મને કહેશો કે ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં હશે? કોણ કહેશે મને? બોલો બોલો. હા, વૃક્ષને જમીન પર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. આથી જ ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ પડ્યું નહીં. તો તમને ખબર પડી? બાળ મિત્રો, તમને ખબર છે કે નાના છોડને પાણી મળતા જ સુકાયેલા પાંદડા જે હોય છે તે તરત તાજા કેમ થઈ જતા હશે? કોણ કહેશે મને? બોલો. ઉગતા નાના છોડને પાણી મળતા જ એ પાણી મૂળ દ્વારા વૃક્ષના જુદા જુદા ભાગો પર પહોંચે છે. આથી જે સુકાયેલા પાંદડા હોય છે તે તરત લીલાછમ બની જાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમે મને કોઈ કહી શકશો કે કયા કયા છોડને નિયમિત પાણીની જરૂર હોય છે? એટલે કે જો છોડને પાણી પાવામાં આવે તો જ તે ઉગી શકે છે. કોણ કહેશે? બોલો. હા, આપણી આસપાસ ઉગતા તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ, બારમાસી જેવા છોડને નિયમિત પાણી આપવું પડે છે. આ ઉપરાંત જે છોડ કુંડામાં ઉગાડેલા હોય તો તે છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણીની જરૂર હોય છે. હવે રતનને પણ એવો વિચાર આવે છે કે તેના ઘરની સામે જે લીમડો છે તો તેને તો ઘણા સમયથી પાણી મળતું નથી, તો તે પાણી ક્યાંથી મેળવતું હશે? કોણ કહેશે મને? બોલો. તમને પણ વિચાર આવે છે કે કયા કયા વૃક્ષને પાણીની જરૂર વધારે નથી પડતી, એટલે કે પાણી વગર પણ એ ઘણો સમય રહી શકે છે? કોણ કહેશે? હા, બરાબર છે. ફ્રેન્ડ્સ, આપણી આસપાસ ઉગતા લીમડો, પીપળો, વડ, આસોપાલવ જેવા મોટા વૃક્ષોને નિયમિત પાણીની જરૂર હોતી નથી, કારણ કે તેઓ ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. ફ્રેન્ડ્સ, તમે શાક રોટલી ખાઓ છો? તમને શાક ભાવે છે? તો તમને કયા કયા શાક ભાવે છે? બોલો.
हाँ तमने बधाने अलग अलग शाकभाजी भावता हसे। तो फ्रेंड्स हूँ तमने अहींया केटलाक शाकभाजीना चित्र बताऊं छु, तो तमारे मने एना नाम कहेवाना छे। चलो आपणे चित्र जोईए। फ्रेंड्स आ शाकभाजीनुं नाम शुं छे, कोण कहेशे? हाँ रींगण। त्यारबाद फ्रेंड्स आ શાકનું નામ કોણ કહેશે? બરાબર છે ગાજર। ત્યારબાદ ફ્રેન્ડ્સ આ શાકભાજીનું નામ શું છે? હા દૂધી। ત્યારબાદ ફ્રેન્ડ્સ આ શાકભાજીનું નામ કોણ કહેશે? બોલો બોલો। બરાબર છે મૂળો। ત્યારબાદ આ શાકભાજીનું નામ તો બધાને જ ખબર હશે, બોલો। વેરી ગુડ, ટામેટું। ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કયું શાક છે કોણ કહેશે? બરાબર, હા એ બીટ છે। ફ્રેન્ડ્સ હવે મને કોઈ કહેશો કે હમણાં જે આપણે આ શાકભાજી જોયા તો તેમાંથી કયા કયા શાકભાજીના મૂળ દેખાય છે કોણ કહેશે? હા ગાજર, મૂળો અને બીટ, આ શાકભાજીના મૂળ આપણને દેખાય છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ રતન તેની શાળાએ જાય છે, તેને શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો। તેને આશ્ચર્ય થયું કે તેના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા, ચાલો આપણે તે જોઈએ। તેને થયું કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે, આ મૂળને પાણી કેવી રીતે મળતું હશે, આ છોડ કેટલા મોટા થતા હશે અને વળી આ દિવાલનું શું થતું હશે, આવા ઘણા બધા પ્રશ્નો તેને થાય છે। તો ચાલો આપણે તેના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ। ફ્રેન્ડ્સ આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે કોણ કહેશે મને? બોલો। હા આ છોડના મૂળ દિવાલમાં જડેલી ઈંટોના પોલાણની અંદર જતા હશે અને તે ખૂબ ઊંડા જતા હશે નહીં। ફ્રેન્ડ્સ આ મૂળને પાણી કેવી રીતે મળતું હશે કોણ કહેશે? બોલો। હા ચોમાસામાં વરસાદ પડવાથી આ જે દિવાલ હોય છે તે પલળી જાય છે અને દિવાલની ઈંટોની અંદર ભેજ રહે છે, તો આ ભેજમાંથી મૂળને પાણી મળે છે। આ છોડ કેટલા મોટા થતા હશે કોઈને ખબર છે? હા ફ્રેન્ડ્સ આ છોડ એ ઘણા મોટા થતા નથી, જ્યાં સુધી દિવાલમાં ભેજ રહે અને તેને પાણી મળી રહે ત્યાં સુધી જ તે છોડ રહે છે, ત્યાર પછી તે સુકાઈ જાય છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ આ દિવાલનું શું થતું હશે? દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને પરિણામે સમય જતાં આ દિવાલ નબળી પડે છે। તો ફ્રેન્ડ્સ આ જે ચિત્રમાં છે જે દિવાલ પર વૃક્ષ ઉગ્યું છે, ઝાડ ઉગ્યું છે, તો કોઈ મને તેનું નામ આપી શકશે કે આ શાનો ઝાડ છે કોણ કહેશે? બોલો। બરાબર છે એ પીપળો છે। રતને ખેતરના શેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું। તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું કે શેડે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી। તેણે વિચાર્યું કે આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે પડી ગયું હશે, આ વૃક્ષ કેટલું જૂનું હશે, શેડા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે, આ બધા પ્રશ્નો તેને થાય છે। ફ્રેન્ડ્સ આ વૃક્ષને જોતાં જ ખબર પડી જાય છે કે તે વાવાઝોડાથી કે ભારે પવનથી તે ઉખડી ગયું હોય તેવું દેખાય છે અને વૃક્ષના મૂળના વિસ્તારને જોતાં જ જણાય છે કે આ વૃક્ષ ઘણું જૂનું હશે। ત્યારબાદ ફ્રેન્ડ્સ આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, તેથી આ વૃક્ષ જમીનની અંદરથી મૂળ દ્વારા પાણી મેળવતું હશે એવું દેખાય છે। ફ્રેન્ડ્સ તમારા વિસ્તારમાં પણ આવા ઘણા જૂના વૃક્ષો હશે, તો તે કેટલા જૂના છે તો તે તમારા વડીલો પાસેથી જાણજો। બાળ મિત્રો સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા હશે, તમે મને કોઈ કહી શકશો કે તમારામાં કયા કયા બદલાવ આવ્યા હશે?
કોણ કહેશે બોલો? હા, તમારી ઊંચાઈમાં વધારો થતો હશે. ત્યાર પછી જો તમે નખ ન કાપતા હો તો તમારા નખમાં પણ વધારો થાય, તમારા વાળમાં વધારો થાય, બરાબર ને? તો આ રીતે આપણામાં પણ ઘણા બધા બદલાવ આવી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં આપણે ફૂલો વિશે, શાકભાજી વિશે, વૃક્ષો વિશે ઘણી બધી માહિતી મેળવી. તો આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી એવી સારી સમજ પડી ગઈ હશે. ઓકે, બાય બાય, ફરી મળીશું.